आम आदमी पार्टी ने दिल्ली सरकार द्वारा कोरोना पर जे रीते काबू मेळवामां आव्यो छे ते रीते गुजरात में पण जागृति अभियान हाथ धराशे। पहली सप्टेम्बर थी आम आदमी पार्टी गुजरात में ऑक्सीजन तपास अभियान। आम आदमी पार्टी द्वारा हाल एक अनोखो अभियान हाथ धरवामां आव्यो छे, जेमां ऑक्सीमीटर थी ऑक्सीजन तपास अभियान नाम थी आ अभियान शुरू करवामां आव्यो छे, जेमां भीमाभाई चौधरी वरिष्ठ उपप्रमुख आम आदमी पार्टी अने गुजरात भरना 1000 तपास केन्द्र खोलवामां आवशे। 5000 થી વધુ કાર્યકર્તાઓ તમામ જિલ્લા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ફરી ઓક્સિજન લેવલની ચકાસણી કરશે। કોરોનાની મહામારી સામેની લડતમાં એક તરફ ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકાર દ્વારા કોરોનાની મહામારી સામે લડવા માટે દિલ્હી મોડલની પ્રશંસા આખા વિશ્વમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત સરકાર કોરોનાની આ મહામારીને જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત 1 સપ્ટેમ્બરથી પ્રદેશ ઉપપ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં યુવા જોડો અભિયાન પણ શરૂ કરવામાં જઈ રહી છે। આ સાથે સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે જઈ ઓક્સિજન લેવલ ઓક્સિમીટર બનીને ઓક્સિમીટર અને સેનિટાઇઝર તથા માસ્ક અને પૂરતી સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે બૂથ લેવલ પર જઈ આ ઓક્સિજનની માપણી કરશે અને જો ઓછું જણાશે તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ મદદ કરશે। આ સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વધતા જતા સંગઠન અને કાર્યો તેમજ ગુજરાત સરકારની નિષ્ફળતાનો પણ ચિતાર આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવશે। જેમાં એક છે યુવા જોડો અભિયાન અને બીજું છે ઓક્સિમીટર પ્રોજેક્ટ। યુવા જોડો અભિયાનની અંદર સમગ્ર ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી નવા યુવાનોને જોડવા માટે તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ચૂંટણી લડવા માંગતા ક્રાંતિકારી સાથીઓને સંકલન કરવા માટે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ફરશે અને યુવા જોડો અભિયાનના માધ્યમથી નવા 5 લાખ જેટલા યુવાનો પાર્ટી સાથે જોડાય તેવો અંદાજ અને પ્રયત્ન કરવામાં આવશે। આ સિવાય આદરણીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીનો ડ્રીમ પ્રોજેક્ટ ઓક્સિમીટર એ સમગ્ર દેશની અંદર દિલ્હી મોડલ તરીકે લાગુ કરવા માટે પણ 1 તારીખથી અભિયાન ચાલુ થઈ રહ્યું છે, જેમાં દિલ્હીની અંદર કોરોનાને કાબૂમાં લેવા માટે જેવી રીતે ઓક્સિમીટરથી ખૂબ સારું પરિણામ દિલ્હીની અંદર મેળવી શકાયું છે એ જ પરિણામ સમગ્ર દેશની અંદર મેળવી શકાય એટલા માટે 1 સપ્ટેમ્બરથી ગુજરાતના તમામ શહેરોમાં ગામડાઓમાં તાલુકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર જઈ અને જનતાનું ઓક્સિજન લેવલ ચેક કરશે, જેથી કરીને જો કોઈ વ્યક્તિને ઓક્સિજન લેવલ નીચું થઈ ગયું હોય ઓછું થઈ ગયું હોય તો તાત્કાલિક એને આગળની સારવાર માટે ભલામણ કરશે, સૂચન આપશે અને મદદ પણ કરશે। અને આવી રીતે જેમ દિલ્હીમાં ઓક્સિમીટરના માધ્યમથી કોરોનાને કાબૂમાં લેવામાં તેમજ એની મૃત્યુદર અને કોરોના સંક્રમણ દર ઘટાડી શકાયો છે, એવી જ રીતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી જનતાનો જીવ બચાવવા જનતાની સલામતીને આગળ વધારવા માટે અને આદરણીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં ડોર ટુ ડોર ઓક્સિમીટર લઈ અને ઓક્સિમિત્ર તરીકે કામ કરશે। તો આ મહત્વના 2 કાર્યક્રમો યુવા જોડો અભિયાન અને ઓક્સિમીટર પ્રોજેક્ટ આ બંને આવતી 1 સપ્ટેમ્બરથી સમગ્ર ગુજરાતમાં કાર્યાન્વિત થવા જઈ રહ્યા છે। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત।